सब्सक्राइब करो अने बेल आइकन दबावो YouTube एप पर जेनाथी तमे हमेशा अपडेटेड रहो सौराष्ट्रनी रसधारा चैनल साथे। એક બેન બહુ જાડા, આપ જાપાન ની વાત કરો છો, આ બધું જાપાન ની વાત છે, કારણ કે આપણે બહુ જાડા નથી, જાપાન માં બહુ જાડા માણસો, 160 કિલો નો દાગીનો, અમુક બહુ જાડા હોય મારા, એ હોસ્પિટલે લઈ ગયો પતિ, જોજે તમારા બેન ની તબિયત બહુ ખરા ખરાબ રહે છે એકચ્યુઅલી, અમુક તો આમ શીપી શીપી બોલે ને બહુ મજા આવે, જો ચંપા તમે ચાલવામાં ધ્યાન રાખજો, તમે જો લપચી જશો તો ઊભા મારાથી નહીં થઈ શકો, ક્રેન લાવવી પડશે, અને તમારા એક માટે ક્રેન લાવવી એ ભાડું પોષણ થતું નથી, શીપી શીપી ખાસ કરી નાગરભાઈ ક્યાં ગયા છો, જસુભાઈ સાહેબ આવ્યા છે, તમે પાણી લાવો, પાણી લાવો, પછી પાનની ડબ્બી લાવો, ચા થાય તો કરો, નહીતર તમે બેચો, એટલે દવાખાને લઈ ગયા હોસ્પિટલ ને, ડોક્ટર આપણી જેવા તાજા હજડિયા, અમુક ડોક્ટર નક્કી નો કરી કે હે ના છે, એક છોકરા એને બાપાને પૂછ્યું કે હે બાપા ડોક્ટર ઓપરેશન કરે તો મોઢા આડું હું કામ બાંધે, એને બાપા કે ખબર નહીં, તક પપ્પા કહી દઉં, તક કહી દે બેટા, એ કે દર્દી ઓળખી ન જાય ને, કે કોણ કોણ ઘૂસતા મારી ગયું, ડોક્ટર પાસે લઈ ગયા ને કીધું કે આ જવો જોઈએ, તમારા બેનની તબિયત બહુ બગડી છે, તો ડોક્ટરે તપાસ કરીને કીધું કે બાટલો ચડાવવો પડશે, કોઈ વાંધો નહીં, એટલે હવે બાટલો ચડાવવો એટલે સોય લાગે લગાડવા માટે, ડોક્ટર મહેનત કરતો હતા, બેલ્ટ બાંધ્યો, કડક મુઠ્ઠીવાળો બેન, કડક મુઠ્ઠીવાળો, કોઈ રીતે હો લાગે નહીં, ડોક્ટરે ખીજાણ કડક મુઠ્ઠીવાળો, ત્રીજો ઘા કર્યો, ઓલા મગજ હાથ મૂકી, હાથ મૂક, ભણે 35 વર્ષ થયા, તુકારો નથી કર્યો, તું મળ્યો ફડાકા બોલાવા, ત્રણ બસ લઈને ગયો દોસ્ત, એ વાહે જાન હતી ને હું વર હતો, તેદુ નો જાન વર, બોલો કે ભાઈ હું આ મારે કરવું પડે, એમાં હું મારતો નથી, પણ આમ આમ કડક મુઠ્ઠી વળાવું તો હું અહીંયા મારે સોય લગાડવી, ઘરે કે મૂકી દાત, હું સોય લગાડવી, અરે ભાઈ નસ ગોતું છો, આ તારી બાજુમાં ઊભી, ઓલો કે ઈ નહીં રગ ગોતું રગ, ઓલો કે મને પૈણે 35 વર્ષ છે, હજી સુધી મને ન જડીને તને ગળીકમાં જડી જાય, અમુક બહુ લટકા હોય, આપણે હાઈવે ઉપર જઈએ તો મોટી હોટલો હોય, અહીંયા ઓલા વજન કાંટા હોય, ખબર કાંટા ઉપર ઊભા રહી ને આમ રૂપિયો નાખ્યા રેલવે સ્ટેશનમાં ને એમાં, તો ફરુદીન સીઠી બારી નીકળે, એ સીઠીવાળું બંધ થઈ ગયું હવે, કારણ કે કાંટો બગડેલો હોય ને આપણે જઈ રૂપિયો નાખ્યા હોય સીઠી હલવાઈ રહી, આ પછી આપણે વ્યાજે બીજો આવે એ રૂપિયો નાખે તો આપણી સીઠી એના આમ નીકળે ડાફો દઈને, એટલે કાંટા બંધ કર્યા, હવે નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યો ને રૂપિયો નાખો એટલે નંબર બતાવે, હમણાં જસુભાઈ એ કાંટા વ્યા ગયા, કાંટા ઉપર ઉભા રહ્યો ને રૂપિયો નાખો એટલે કાંટો બોલે, 60 કિલો હોગ્રામ નીચે ઉતરો, બીજો આવે એ રૂપિયો નાખે એટલે કે 30 કિલો 300 ગ્રામ નીચે ઉતરો, કુકલ પાપડ નીકળો, અમુક અમુક તો લાંબા એચ્યા હોય ને હાઠીકા જેવા, આપણે એમ થાય વાહડા ઉપર બુસકો ટીંગાય આવો,